મિત્રો, દુનિયામાં ડોક્ટરને ભગવાનનું બીજું સ્વરૂપ માનવામાં આવે છે. જો તમે પણ ભવિષ્યમાં ડોક્ટર તરીકે પોતાની કારકિર્દી બનાવવા માંગતા હોવ તથા જો તમે પોતાના પ્રોફેશનને જનસેવાનું ઉત્તમ માધ્યમ બનાવવા માંગતા હોવ તો તમે બિલકુલ રાઈટ ટ્રેક પર છો. કારણ કે આજે આપણે આ વિડીયોમાં ડોક્ટર બનવા માટેના વિવિધ કોર્સિસ પૈકી સર્વશ્રેષ્ઠ કોર્સ MBBS વિશે વાત કરીશું. જેમ કે MBBS કોર્સ શું હોય છે, MBBS ડોક્ટર કેવી રીતે બનવું, MBBS ડોક્ટર બનવા માટે ફીસ કેટલી હોય છે, આફ્ટર MBBS જોબ પ્રોસ્પેક્ટ અને સેલેરી શું હોઈ શકે છે, જેવા તમામ પ્રશ્નોના સચોટ જવાબો સાથે. નમસ્કાર મિત્રો, હું છું હર્ષ તમારી સાથે અને સ્વાગત કરું છું આપ સૌનું બાપા ક્લાસીસમાં. આ સાથે જો તમે આ ચેનલને ફર્સ્ટ ટાઈમ વિઝિટ કરો છો તો ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરો, જેથી કારકિર્દી સંબંધિત વધુ માહિતી અને માર્ગદર્શન તમને સમયસર મળતું રહે. તો સૌપ્રથમ જાણી લઈએ કે MBBS કોર્સ શું છે. તો MBBSનું ફૂલ ફોર્મ છે બેચલર ઓફ મેડિસિન એન્ડ બેચલર ઓફ સર્જરી. જે નામ મુજબ તો બે અલગ અલગ ડિગ્રી સૂચવે છે, જો કે વાસ્તવમાં તે એક જ ડિગ્રી છે. MBBS એ ભારતની સૌથી પ્રતિષ્ઠિત તેમજ પ્રોફેશનલ બેચલર ડિગ્રી કોર્સ છે. આ કોર્સની ડ્યુરેશન એ 4.5 વર્ષની હોય છે, જે દરમિયાન તમને એનાટોમી, ફિઝિયોલોજી, ફાર્માકોલોજી, બાયોકેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, કમ્યુનિટી મેડિસિન અને સર્જરી જેવા ઘણા સબ્જેક્ટ તમને શીખવવામાં આવશે. સરળ ભાષામાં કહું તો આ સમય દરમિયાન તમને હ્યુમન બોડી કેવી રીતે કામ કરે છે તે, માનવ શરીરમાં થનારી બીમારીઓ અને તેના ઇલાજો, તેમજ સર્જરીથી લઈને મેડિસિન એટલે કે દવાઓ સુધીનું નોલેજ તમને MBBS કોર્સમાં પ્રોવાઈડ કરવામાં આવે છે. 4.5 વર્ષના આ એકેડેમિક એજ્યુકેશન લીધા બાદ તમને હોસ્પિટલોમાં કે કોઈપણ હેલ્થ કેર સંસ્થાઓમાં 1 વર્ષ માટેની ઇન્ટર્નશિપ એટલે કે પ્રેક્ટિકલ ટ્રેનિંગ કરવાની હોય છે. આ ઇન્ટર્નશિપ કે ટ્રેનિંગ પૂરી કર્યા બાદ તમને મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા અર્થાત MCIમાં પોતાનું નામ એઝ અ ડોક્ટર તરીકે તમે રજિસ્ટર કરી શકો છો. હવે આગળ MBBS કોર્સ શું છે તે જાણી લીધા બાદ MBBS ડોક્ટર બનવા તમારી ક્વોલિફિકેશન્સની વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ તમારું ધોરણ 12 સાયન્સ સ્ટ્રીમમાં હોવું જોઈએ, એ પણ PCB એટલે કે ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ સાથે, જે પછી તમને નીટ એન્ટ્રન્સ એક્ઝામ ક્લિયર કરવી પડશે. મિત્રો, ફક્ત ક્લિયર જ નહીં પણ અહીં MBBS કોર્સ માટે નીટ એક્ઝામમાં તમને સારામાં સારો સ્કોર લાવવો પડશે, તો જ તમે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશન મેળવી શકો છો. હવે નીટ એક્ઝામ શું છે તેના વિશે ફૂલ ડેડિકેટેડ વિડીયો તમને અહીં આઈ બટન પર મળી જશે તથા ડિસ્ક્રિપ્શનમાં પણ આ વિડીયોની લિંક તમને મળી જશે. હવે આગળ MBBS કોર્સ માટે ફીસની વાત કરીએ તો જો તમે કોઈ પ્રાઇવેટ કોલેજમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છો તો કોલેજની ફીસ એ કોલેજ પર ડિપેન્ડ કરે છે, તેના રેટિંગ પર ડિપેન્ડ કરે છે. તથા પ્રાઇવેટ કોલેજીસમાં MBBS કોર્સની એન્યુઅલ એવરેજ ફીસ ₹1,00,000થી 20 લાખ સુધીની હોઈ શકે છે, જ્યારે ગવર્મેન્ટ કોલેજોમાં આ MBBS કોર્સની ફી એકદમ નહિવત બરાબર હોય છે. બટ યસ, વન થિંગ ઇઝ ડેટ, જે મેં તમને આગળ પણ કહ્યું કે ગવર્મેન્ટ કોલેજોમાં એડમિશન મેળવવા તમને નીટ એન્ટ્રન્સ એક્ઝામમાં સારામાં સારું પરફોર્મન્સ કરવું પડશે અને સારામાં સારો સ્કોર લાવવો પડશે, તો જ તમે ગવર્મેન્ટ કોલેજીસમાં એડમિશન મેળવી શકો છો. હવે આગળ આફ્ટર MBBS જોબ પ્રોસ્પેક્ટ અને સેલેરી વિશે વાત કરીએ તો મિત્રો, આફ્ટર MBBS ફર્સ્ટ ઓફ ઓલ તમારી પાસે 2 ઓપ્શન હોય છે. એક જોબ કરવી અને બીજો ઓપ્શન છે આગળ હાયર સ્ટડીઝ કરવી. જો તમે MBBS કોર્સ પૂર્ણ કર્યા બાદ જોબ કરવા માંગો છો તો ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલોમાં તમે એઝ અ ડોક્ટર, જુનિયર ડોક્ટર, મેડિકલ ઓફિસર, સર્જન, જનરલ ફિઝિશિયન જેવી ઘણી બધી પોસ્ટ પર તમે કાર્યરત થઈ શકો છો તથા પોતાનું સ્વતંત્ર ક્લિનિક પણ ખોલી શકો છો. અને જો તમારે આફ્ટર MBBS હાયર સ્ટડીઝ કરવી હોય, ઉચ્ચ શિક્ષણ મેળવવું હોય, તો MBBS કોર્સ પૂર્ણ કર્યા પછી તમે આગળના અભ્યાસ માટે MD અને MS જેવા કોર્સ કરી શકો છો. આ બંને કોર્સની ડ્યુરેશન 3 વર્ષની હોય છે. હવે આ સમય દરમિયાન તમે એક ખરેખરના ડોક્ટર હોવ છો, જેથી વોર્ડ સંભાળવો, OPDમાં જવું, પેશન્ટ્સને જોવું જેવા તમામ કાર્યોની સાથે કેટલાક પ્રોફેસર પણ તમારી સાથે હોય છે, જે તમને સમય સમય તમારી ક્લાસ લેશે તેમજ થિયરી અને પ્રેક્ટિકલ નોલેજ તમને પ્રોવાઈડ કરતા રહેશે, જે દરમિયાન તમને સ્ટાઇપેન્ડ સ્વરૂપે સેલેરી પણ મળતી રહેશે. હવે અંતે MBBS ડોક્ટર્સની સેલેરી વિશે વાત કરી લઈએ તો મિત્રો, સેલેરી એ હોસ્પિટલ ટુ હોસ્પિટલ વેરી કરે છે, છતાં ભારતમાં MBBS ડોક્ટર્સની સેલેરી એ 40,000 રૂપિયાથી શરૂ થઈ 1,00,000 રૂપિયા સુધી હોઈ શકે છે, જ્યારે નિષ્ણાત ડોક્ટર એટલે કે MD MS ડોક્ટરનો પગાર એ 80,000 રૂપિયાથી શરૂ થાય છે. બાકી તમે પોતાનું ક્લિનિક ખોલી મહિને 1,00,000 રૂપિયાની કમાણી કરી શકો છો. તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં જો હજુ પણ તમારા મનમાં MBBS કોર્સ સંબંધિત કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. ફરી મળીશું કારકિર્દી સંબંધિત એક નવીન માહિતી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.